જે અત્યારે જાહેરાતો કરવામાં આવી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી કેવા પ્રકારની પરિસ્થિતિ છે ગામના લોકોનો કેવા પ્રકારનો મિજાજ જોવા મળી રહ્યો છે ગામના લોકો અત્યારની જે આ ગ્રામ ચૂંટણી છે તેને કેવી રીતે માની રહ્યા છે તો આવો જોઈએ તેની ઉપર એક વિશેષ અહેવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે સાણંદ તાલુકાના સિયાવાડ ગામમાં સિયાવાડા ગામના ગ્રામજનો સાથે વાત કરીશું કે કયા પ્રકારનો વિકાસ થયો છે હજુ કેટલા કામો બાકી રહી ગયા છે અને આગામી સરપંચ કેવો હોવો જોઈએ તો ગ્રામજનો સાથે સીધી વાત કરીશું શું નામ છે તમારું અને ગામમાં કયા પ્રકારનો વિકાસ થયો છે મારું નામ હસમુખભાઈ છે હું પોતે અહીં ડેલિકેટ છું ગામમાં આવનારા બીજેપી સરકારમાં જે વિકાસ થયો એ ગામ લોકોને ખબર જ છે અત્યારે હાલ એકચ્યુઅલી બીજેપી સરકારે જે આ નવી ડેલિકેટો નવી બોડી બેઠા પછી ગામમાં જ પાંત્રીસ લાખ રૂપિયાના ગટર કામો ગામમાં પેવર બ્લોક બીજા ગામમાં જે આરોગ્યની સુવિધા હતી એ પંચાયતઘર પછી ગામમાં આપણે જે એક જ આખા તાલુકામાં કેન્દ્ર છે આપણે જે આયુર્વેદિક દવા માટેનું એ આ સિયાવાડા ગામમાં એ આખું નવીકરણ બનાવવા માટે આખું કર્યું કચરા માટેનો આખો શેડ કર્યો કચરા માટે એક ઓટો રિક્ષા રાખવાની ગામમાં આ બધી સુવિધા અત્યારે આપવાની વાત ચાલે અને ગ્રામ લોકોની બેઝિક સુવિધા માટે એક નર્મદાનું પાણી છે એના માટે ઉપર આખી ફાઇલ જયેલી છે અને એના માટે વાત કરેલી છે અમે માન્ય અમારા પ્રદીપસિંહ મહામંત્રી કનુભાઈ ધારાસભ્યશ્રી બધાને વાત કરીને આખી ફાઇલનું ફોટઅપ લઈને અમે ગામ લોકો લગભગ દસ દિવસમાં એવું ગોઠવવાના છીએ કે ઉપર જઈ અને સરકારમાં નવા મંત્રી આવે એને એ રીતની કે ભાઈ અમને લાઈન કે ગમે રીતે ગામમાં પાણી પહોંચે એના માટે પહેલી ગામની પ્રાથમિક સુવિધા નર્મદાનું પાણી છે બીજું કંઈ જ ગામને જોતું નથી એક નર્મદાનું પાણી મળી જાય એટલે ગામને અને સરકારે પોઝિટિવ છે અત્યારે હાલ અમે આખું લઈને ગયા હતા નવું ડેલિકેશન બન્યા પછી એક વખત વાત કરી છે એમાં શું હતું પહેલાં એક આખી ફાઇલ મૂકી હતી બધા પંદર ગામની ભેગી એના હિસાબે ફાઇલ રિજેક્ટ થઈ અમે નવેસરથી આખી ફાઇલ બનાવી માન્ય અમારા ધારાસભ્ય માન્ય મહામંત્રી પ્રદીપસિંહ આ બધા લોકોને સાથે લઈ અમારા જિલ્લા પ્રમુખ હર્ષદગીરી આ બધાને બોડી સાથે આખી રજૂઆત કરેલી છે અને અમે પૂર્ણ કરીશું અને વડીલો સાથે આવેલા છે બધા ગામમાં અને એ અમારી ગણતરી એવી છે કે ટૂંક સમયમાં બે થી ત્રણ મહિનામાં સરકારી પ્રોસેસ પૂરી કરીને કામ ચાલુ કરવાની ગણતરી છે શું કહેશો કાકા તમે ગામમાં કયા પ્રકારનો વિકાસ થયો અમારે ગામનો પહેલો પ્રશ્ન તો નર્મદાના પાણીનો છે બરાબર નર્મદાના પાણી વગરે પચીસ ટકા ડાંગેર પાચી અને પંચોતેર ટકા સૂચી જાય બરાબર બીજો વિકાસ તો બરાબર છે પણ આ પાણીની પાઇપલાઇન કે ગટર લાઈન ગમે તે અમને કરી થોડા ટાઈમમાં અમે બે ત્રણ વખત ગાંધીનગર ગયા બરાબર પણ ખ્યાલ પડતી નથી હા હા કરે છે શું કહેશો તમે ગામનો સરપંચ કેવો હોવો જોઈએ ખાસ કરીને વાત કરીએ ગામમાં સરપંચ કેવો હોવો જોઈએ ગામમાં વિકાસ કેવો થયો વિકાસ તો સારો થયો છે પણ આ નર્મદાનું પાણી છે અટકાણું એ કોઈને ખબર નહીં બધા આવો ડેલી કટોન બધા આવ્યા પણ કોઈને હજી ઓલી રજૂઆત નહીં કરતા આગળ ગમે એટલા અટકાણી હોય આ કાંઈ અમારી બીજા સાથે વાત કરવાનો પ્રયત્ન શું કહેશો તમે ગામમાં કયા પ્રકારનો વિકાસ છે ને આગામી સરપંચ કેવો હોવો જોઈએ ખરેખર બીજેપી સરકારનો ધન્યવાદ માનીએ છીએ અમે હું પૂર્વ સરપંચ ઘનશ્યામભાઈ ખરેખર ગટરનારીના કામો આરોગ્યના કામો હોય અને સતત એવા યુવા ધારાસભ્ય અમારા હાલ ડેલિકેટ હશુભાઈ જેઓ સતત પ્રયત્નો ગામમાં જેટલો બને એટલો વિકાસ કરતા હોય છે આ લોકોને યુવા છે એટલા માટે કે ભાઈ સતત ને સતત કોઈપણને જરૂર પડે તાત્કાલિક ફોન કરો એકસો આઠની જેમ આવી જાય છે અને કામ પણ સારું થયું બીજેપીની સરકાર ત્યારથી ઘણા બધા એવા કામો છે કે જે અટકેલા હતા એના નિવારણ થવાની તૈયારી છે અને ખરેખર ગામનો શહેરમાં જેવો જોઈએ ગામ વિશે નાનામાં નાના માણસનું સાંભળી શકે એને કયા પ્રશ્ન ક્યાં હલ કરવા એને માહિતી હોવી જોઈએ કે ભાઈ ક્યાં જઈએ તો ક્યાં કયું કામ થશે એમ શું કહેશો તમે ગામમાં કયા પ્રકારનો વિકાસ થયો થયો છે હાલ તો વિકાસ તો સારો થયો છે કે જેમ કે અસમુખભાઈ જેમ કે ડેલીકોટનો ચૂંટણી હાલ આવ્યા અને વિકાસ સારો થયો છે હાલ ગટર લાઇનનું પાંત્રીસ લાખનું મંજૂર કરી છે અને ખાલી પ્રશ્ન એક અમારો છે પાણીનો જે નર્મદા કેનલનું પાણી ગામમાં પહોંચતું નહીં તલાવમાં એ હા તો બીજેપીની સરકાર છે એટલે સારો વિકાસ છે હા શું કહેશો તમે હજુ પણ કેટલા વિકાસના ગામો બાકી છે ગામમાં હજુ પણ સુવિધા કંઈ ખૂટી રહી છે ગામમાં તો કાંઈ ખાસ તો કરીને સાફ સફાઈ માટે અભિયાન કરવાની જરૂરિયાત છે હસુભાઈને ખાસ રજૂઆત કરું છું કે સ્વચ્છ અભિયાન માટે એક એક આપણા કચરા માટે કોઈ પણ ડબ્બો મૂકી આપો અને એની એવી વ્યવસ્થા કરો કે તે ડબ્બો અઠવાડિયે કે દસ દિવસે ત્યાં ગમે ત્યાં ખાલી કરી આવો ખાસ સુવિધા તો અમારા ચોકની તમે સ સફાઈ જોઈએ છે હાલ સુવિધા એટલી માગું છું અને અમારા ત્યાં અડધો કિલોમીટર દૂર છે જીઆઈડી ત્યાં નર્મદાનું પાણી પહોંચી રહેશે અમે અમે ગંજામભાઈ સરપંચ હશુભાઈ સરપંચ તે બદલ કનુભાઈ સરપંચ કનુભાઈ ધારાસભ્ય એમને પણ રજૂઆત કરવા ગયેલા હતા અમે જીઆઈડીમાં રજૂઆત કરી હતી કે ભાઈ તમે અડધો કિલોમીટર દૂર પાણી છે તો અમે જીઆડીમાંથી અમને પાણી આપી શકો તો એ જીઆડીવાળાએ અમારી મંજૂર માગી નહીં પછી કનુભાઈએ ફાઇલ મૂકી એમાં ત્રણ ચાર ત્રીસ પાંત્રીસ ચાલીસ ગામડાના ફાઇલ હતી તેમાં અમારી ફાઇલ પણ ના મંજૂર થઈ છે તો ધારાસભ્યશ્રીને આપણા હશુભાઈને છે જ્યાં બને તેમ અમારા નર્મદાનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી આપો અને હાલ અત્યારે પાણી અમારે આવ્યું છે ફતેવાડી કેનાલમાંથી અમારા ત્યાં પાણી આ પહોંચે તેવું છે તો હશુભાઈને ખાસ રજૂઆત કરું છું ધારાસભ્યશ્રીને રજૂઆત કરું છું કે અમારા ત્યાં દસ પંદર દિવસમાં તમે તલા તાલાવમાં પાણી પહોંચાડી દો તો આ રવિ પાકની સુવિધા મળી જાય જાયશભાઈ શું કહેવા માગો છો તમે કે સરપંચ કેવો હોવો જોઈએ ને ગ્રામ ગામમાં સુવિધા કયા પ્રકારની છે પ્રાથમિક સુવિધાઓ સરપંચ તો આ ગામ છેલ્લા લગભગ આઝાદી પછી મારા ખ્યાલથી કદાચ એકાદ બે અપવાદ બાદ કરતા બિનહરીફત સરપંચ થાય છે સમરસ ગામ માટે આ શિયાવાડા ગામ અમારા તાલુકામાં ફર્સ્ટ નંબરમાં આવે છે ફર્સ્ટ નંબરમાં આવે છે એટલે સેવાભાવી ગામ છે જ્યારે બી અમારે જરૂર પડી સેવાભાવની તો આ ગામે એકસો પચીસ મણ ઘઉં કરી દીધા હતા એટલે સેવાભાવમાં તો બહુ સરસ ગામ છે એમાં કોઈ નહીં સમરસ ગામ પણ થશે આ ગામ એવી એમને ખાતરી છે એટલે સરપંચ વિશે તો આ ગામમાં કોઈ બી સરપંચ આવે એ સેવા માટે જ આવે છે એમાં તો કંઈક આવા જેવું નથી હવે ગામની રહી વિકાસની વાતો વિકાસની વાતોમાં કેન્દ્ર સરકારની યોજના હોય રાજ્ય સરકારની યોજના હોય જિલ્લા પંચાયતનું સો હોય કે આયોજન હોય તાલુકા પંચાયત સો ભંડોળો હોય કે આયોજન હોય ત્યાંની તમામ ગ્રાન્ટો પેવર બ્લોક રોડ રસ્તા પાણી મેઇન પ્રશ્ન પાણીનો જે નર્મદાનો છો એ માટે પ્રદીપસિંહ બાપુ અમારા પખરાણાના નજીકના શ્રી ગુજરાત પ્રદેશ અને અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ અમારા ડેલિગેટશ્રી જિલ્લામાંથી આગેવાનો બધાને આ પ્રશ્નને પ્રાયોરિટી આપી છે અને નર્મદાનું પાણી ટૂંક સમયમાં આ ગામને પહોંચતું થાય એવા અમારા પ્રયત્ન અને ઉપર આગેવાનોના બી પ્રયત્ન છે શું માનો છો આપ સરપંચ કેવો હોવો જોઈએ ને ગામમાં કયા પ્રકારની સુવિધાઓ છે સરપંચ ગામનો વિકાસ કરે એવો હોવો જોઈએ ગામના પ્રશ્નોને વાંચ આપ આપતો હોવો જોઈએ અને અમારા સાણંદ તાલુકાના સાણંદ તાલુકાના સદસ્ય હસમુખભાઈ દ્વારા અવારનવાર સારા કામો કરવામાં આવે છે અને એમના એમના કામો માટે સતત તત્પર હાજર રહે છે અને ગામના કોઈ હોય પ્રશ્ન કોઈ કોઈપણ નિવારણ લાવે છે અને મેન પ્રશ્ન તો અમારા નર્મદા કેનાલનો છે તે પાણી મળે તો ઢોરઢાકરને પણ આજીવન પાણીનો મેન અમારા ગામનો પ્રશ્ન છે પાણી

ઓનલાઈન ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કે ભાઈ કો કોઈ પણ પાકનું ધારો કે અત્યારે ટેકાના ભાવનું તો ગામમાં ખેડૂત પોતે જ એક્ટિવ છે કે લાઈનમાં રહીને પોતે જ જઈને કરાવી દે છે કે ભાઈ ઓનલાઈન અરજી કરો અમારો પાક ત્રણસોને સરકારનો ટેકાનો ભાવ આજની તારીખમાં ત્રણસો ચોર્યાસી રૂપિયા છે અને બજારમાં એપીએમસીને એ બધા દ્વારા અત્યારે બસોને ચોરી ત્રીસથી લઈને એંસી સુધી ખરીદાય છે તો ગામના ખેડૂતો અત્યારે દરેક ગામમાં આ એક ગામની એક્ટિવ છે કે ભાઈ આ સરકારી લાભ આ આવવાનો છે આ અને સરકારી લાભમાં બીજી કે સરકાર દ્વારા માધ્યમથી ટીવી ન્યૂઝ આ હતી અત્યારે દરેક જગ્યાએ એ રીતે બધા એક્ટિવ થઈને પોતે મને ફોન કરે ગામના સરપંચને કરે ગામના તલાટીને કરે ભાઈ અમારે ક્યારે આવવાનું આ આવવાનું તાલુકા એટલે અત્યારે એ બી એ સરકારી લાભ માટે તો કોઈ બીજી તકલીફ જ નથી ગામ લોકોને તો ચોક્કસ એ ગામમાં કેટલાક કામો થયા છે તો કેટલાક કામોમાં હજુ પણ વિકાસ પહોંચવાનો બાકી છે મેન વાત કરીએ તો જે ખેતીના પાણીને લઈને પ્રશ્ન છે પરંતુ આગામી સરપંચ કેવો હોવો જોઈએ તેવા ગ્રામજનોનું આપણે મંતવ્ય જાણો બીજા ગામ સાથે હવે રૂબરૂ કરાવીશ નમસ્કાર